કોંગ્રેસ તાલુકામાં વિવિધ ગામોમાં સુડા દ્વારા બનાવેલા આવાસોના નિરીક્ષણ માટે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરીયાએ સ્થળ મુલાકાત લીધી. કામરેજ તાલુકાના વિવિધ ગામોમાં સુડા દ્વારા 210 કરોડના ખર્ચે બની રહેલા અંદાજે 6000 જેટલા આવાસોના નિરીક્ષણ માટે જોખા, પરબ, નાનસાડ અને નવી પાડી એમ 4 ગામો ખાતે કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરીયા દ્વારા સ્થળ મુલાકાત કરતા સુડાના અધિકારીશ્રીઓ તથા તાલુકા જિલ્લા સંગઠનના હોદ્દેદારો, તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. તાલુકાના દરેક ગામોમાંથી 5000 લોકો જ્યારે ઝૂંપડામાં આદિવાસી પરિવાર બંધુઓ રહેતા હતા ત્યારે આજે અમે મારી ભારતીય જનતા પાર્ટીની ટીમ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આવાસ યોજના દ્વારા આજે કામરેજમાં 3100 જેટલા મકાનના કામગીરી ચાલી રહી છે અને પૂર્ણતાને હારે છે. ત્યારે 5 વર્ષમાં કામરેજની અંદર 1 પણ ઝૂંપડું ન રહે એ લક્ષ્ય સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટીની ટીમ કામગીરી કરી રહી ત્યારે આજે મેં તમામ ગામોની મિટિંગ કામગીરી જોઈ. જે હજી આદિવાસી પરિવાર અને ગરીબ લોકોના મકાન બનાવવાના બાકી છે એનું આકારણીથી લઈ અમારી સાથે તમામ ટીમ, સુડાના અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, તલાટી બધા જ સ્થળ ઉપર હાજર રહી અને તમામના પ્રશ્નો સોલ્યુશન કરી 5 વર્ષના અંતે કામરેજના તમામ ગામોની અંદર ગરીબોને પાકા મકાન મળશે એ ભારતીય જનતા પાર્ટીના આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન છે એ પ્રમાણે અમે કામગીરી કરી રહ્યા છીએ. ત્યારે ટીમ ભારતીય જનતા પાર્ટી અમારી કામરેજ તાલુકા પંચાયતના સદસ્ય, જિલ્લા પંચાયતના સદસ્ય અને સંગઠનની ટીમ દિવસ રાત મહેનત કરી રહી છે. અમને પણ હૃદયપૂર્વક અભિનંદન. દિનેશ પરમાર, જનસાક્ષી ન્યૂઝ, કામરેજ.